નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા અને ઇંગ્લિશ મીડિયમમાં હોય તેવા વિદ્યાર્થીઓ કે જે જીએસીબી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છે માર્ચ બે હજાર ચોવીસમાં તેમજ અમુક વિદ્યાર્થીઓની હમણાં જ સીબીએસઈની પરીક્ષા જે છે એ પણ આવવાની છે એવા વિદ્યાર્થીઓને પણ આ અસાઇનમેન્ટ જે છે એ ઉપયોગી થશે ખાસ કરીને ગુજરાત બોર્ડની જે પરીક્ષા આપવાના છે એવા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ અહીંયા રજૂ કરેલું છે આ અસાઇનમેન્ટ જે છે એની આ જે બ્લુ પ્રિન્ટ જે છે એ ગુજરાત બોર્ડની છે પરંતુ સીબીએસઈના વિદ્યાર્થીઓ જે છે એ પણ જે અસાઇનમેન્ટ જે છે એ એના પ્રશ્નોનો ઉપયોગ કરી શકે છે કારણ કે સીબીએસઈ માટે પણ એનસીઆરટી સિલેબસ જ છે સિલેબસ બંનેનો કોમન છે એટલે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે એ કોમન રહેતા હોય છે પણ પરંતુ અહીંયા જે બ્લૂ પ્રિન્ટ આપેલી છે એ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે રજૂ કરવામાં આવેલી છે તો અહીંયા ન્યૂ જે બ્લૂ પ્રિન્ટ છે વિથ જનરલ ઓપ્શનવાળી એ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો છ ચાર યુનિટમાં આપણા ચૌદ ચેપ્ટરનું વિભાજન થયેલું છે યુનિટ એકમાં ચેપ્ટર એક બે ત્રણ યુનિટ બેમાં ચાર પાંચ છ સાત ચેપ્ટર અને યુનિટ ત્રણમાં આઠ નવ દસ અગિયાર અને યુનિટ ચારમાં બાર તેર ચૌદ આ ચાર યુનિટમાં વિભાજન થયું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે માર્કિંગ જે છે આ વિભાગ પાર્ટ એ પાર્ટ એ અને પાર્ટ બી એમાં પાર્ટ એ જે છે એ એમ સીક્યુવાળો છે પાર્ટ બી જે છે એ થિયરીવાળો વિભાગ છે પાર્ટ એમાં યુનિટ એકમાંથી ચૌદ માર્ક્સનું યુનિટ બેમાંથી અગિયાર માર્ક્સનું યુનિટ ત્રણમાંથી અગિયાર માર્ક્સનું યુનિટ ચારમાંથી ચૌદ માર્ક્સ આ રીતની બ્લુ પ્રિન્ટ છે ચાર માર્ક્સનો પ્રશ્ન છે પૂછવા એ પણ અમે તમે જોઈ શકો છો બ્લુપ્રિન્ટ પ્રમાણે યુનિટ પ્રમાણે વિભાજન કરેલું છે અહીંયા જે પાર્ટ બીમાં જે છે એ વિથ જનરલ ઓપ્શન અને વિધાઉટ જનરલ ઓપ્શન પહેલાં વિધાઉટ જનરલ ઓપ્શન અને વિથ જનરલ ઓપ્શન જનરલ ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું છે એ અહીંયા રજૂ કરેલું છે હવે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ છે એનો તમે રીડિંગ ચાર્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો આની પ્રિન્ટ કાઢી લેવાની છે આની પીડીએફ ફાઇલ તમને આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં પણ મળી જશે તો આની તમે પ્રિન્ટ કાઢી રીડિંગ ચાર્ટ તરીકે ઉપયોગ કરી શકો કેવી રીતે તો કે તમે જ્યારે વાંચવા બેસો છો બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમે રિવિઝન કરો છો તો જે પ્રશ્ન થતા જાય છે એને ટીક માર્ક કરો જેમાં ડાઉટ છે એમાં અલગ પ્રકારની નિશાની કરો અને જે ન્યુમેરિકલ્સ કે જે દાખલા થઈ ગયા છે જે કમ્પ્લીટ થતું જાય છે એમાં તમે માર્ક કરશો તો આ એક સિંગલ પેજની અંદર તમને આઈડિયા આવી જશે કે તમારે કેટલું થઈ ગયું છે કેટલું બાકી છે શેમાં ડાઉટ છે એ તમારે વારંવાર અલગ અલગ બુકો જોવી નહીં પડે એક પેપરની અંદર તમને આઈડિયા આવી જશે તો ચેપ્ટર એક જે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો ચેપ્ટર એકના સૌથી વધારે પ્રશ્નો છે કેમ કે ચેપ્ટર એક થોડુંક મોટું પણ છે અને ગુણભારમાં પણ વધારે પૂછાતું હોય છે તો ચેપ્ટર એક જે છે એના ચૌદ પ્રશ્નો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાકીના પ્રકરણના પ્રશ્નો જે છે એની સંખ્યા બહુ ઓછી છે એના ઇલિસ્ટ્રેશન અને ન્યુમેરિકલ એક્સરસાઇઝ જે છે એક્સરસાઇઝના ન્યુમેરિકલ એના નંબર અહીંયા આપેલા છે આ નંબર જે આપેલા છે એ નવી જે એન સી નવી એડિશન જે છે એના નંબર છે એ ખાસ યાદ રાખજો ન્યૂ એડિશનની જે બુક છે એના છે એટલે ઓલ્ડ ટેક્સ્ટબુકના નથી બરાબર છે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ચેપ્ટર બે જે છે એના સાત પ્રશ્નો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂકેલા છે તમે અહીંયા સ્ક્રીનશોટ પણ લઈ શકો આપણે પીડીએફ પણ તમને મળી જશે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે પીડીએફ પણ મળી જશે బబా ఆ చెప్టర్ బెప్టర్ బనా મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો કે અમુક પ્રશ્નોમાં અન્ડરલાઇન કરેલી છે અન્ડરલાઇન કરેલી છે એ પ્રશ્ન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ રીતે નક્કી કરેલા હોય છે બ્લૂ પ્રમાણે જે ચેપ્ટરમાંથી જેટલા ગુણભારનું પૂછાતું હોય દાખલા તરીકે ચેપ્ટર બેમાંથી ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેતી હોય છે કાયમ માટે તો ચાર માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કેવા પ્રકારના હોય એ પ્રમાણે અહીંયા નક્કી કરેલું હોય છે અહીંયા તમે જોઈ શકો છો ન્યુમેરિકલ્સમાં પણ અમુક અન્ડરલાઇન કરેલી છે તો જે અંડરલાઇન કરેલી છે એવા પ્રશ્નો છે એવા ન્યુમેરિકલ્સ છે એને તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા અને એ પ્રમાણે તમારે વ્યવસ્થિત તૈયારી કરવી ત્યારબાદ અહીંયા વચ્ચે તમને યુનિટ પ્રમાણે પણ વિભાજન કરેલું છે પહેલાં યુનિટમાં પહેલાં ત્રણ ચેપ્ટર છે પછી યુનિટ બીજું ચાલુ થાય છે ચેપ્ટર ચારથી તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર પાંચ અને દરેક ચેપ્ટરમાં અંદર કાઉન્સમાં તમે જોઈ શકો છો કે બ્લૂ પ્રિન્ટ પણ આપેલી છે એક માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાશે એટલે કે એમસીક્યુ કેટલા પૂછાશે સેમ્પલ પેપર અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે પછી ત્રણ માર્ક્સનો પ્રશ્ન કેટલા પૂછે છે એ બ્લૂ પ્રિન્ટ જે છે એ આપેલી છે આ જે કૌસોઝ છે એનો બ્લૂ પ્રિન્ટ તરીકે તમે ઉપયોગ કરી શકો છો આ ચેપ્ટર પાંચ છે એ જ રીતે આ ચેપ્ટર છ છે બરાબર આ ચેપ્ટર સાત છે આ ચેપ્ટર આઠ છે ચેપ્ટર આઠ જે છે ને એમાંથી એમસીક્યુ જ પૂછાવાના છે તમે જોઈ શકો છો એક માર્કના બે એમ સીક્યુ પૂછાવાના છે તો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરી જે છે એક બે એ બે માર્ક્સમાં પૂછી શકે કદાચ કદાચ બાકી એમ સીક્યુ જ પૂછાવાની શક્યતા છે તો તમારે આ બે ત્રણ થિયરી નાની નાની કરવાની છે અને દાખલા ખાસ એમ સીક્યુ માટે કરવાના છે જે આ ન્યુમેરિકલ્સ કરો છો એ તમારે એમ સીક્યુ માટે કરવાના છે ત્યારબાદ ચેપ્ટર નાઇન જે છે એમાંથી ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાતો જ હોય છે પૂછાવાનો જ છે તો તમારે એના આ જે ચાર માર્ક્સના જે પ્રશ્નો છે આન્ડરલાઇન કરેલા આ સાત આઠ પ્રશ્નો એ વ્યવસ્થિત તમારે તૈયાર કરવા જોઈએ એના ન્યુમેરિકલ્સ જે છે આન્ડરલાઇન કરેલા એ પણ ચાર માર્ક્સમાં પૂછી શકાય એ પ્રકારના ન્યુમેરિકલ્સ હોવાથી એની પણ તમારે તૈયારી કરવી જોઈએ ચેપ્ટર દસ જે છે એ એકદમ નાનું ચેપ્ટર થઈ ગયું છે ઘણા બધા પોઈન્ટ જે છે એમાંથી ડિલીટ થઈ ગયા છે એટલે કે એમાંથી કાઢી નાખ્યા છે તો આ ચેપ્ટર જે છે એ નાનું ચેપ્ટર હોવા છતાં સારા માર્ક્સ આપી શકે એક પ્રકારનું છે અને પાંચ જ પ્રશ્ન છે આ પાંચ પ્રશ્ન કરવાથી આખું ચેપ્ટર આવી જાય છે આટલા દાખલા કરવાથી પણ આટલું આખું ચેપ્ટર આવી જાય છે તો એ ચેપ્ટરને વ્યવસ્થિત કરવું જોઈએ ચેપ્ટર અગિયાર જે છે એ પણ એકદમ નાનું સરળ અને સારામાં સારું છે માર્ક્સ કવર કરવા માટે સારામાં સારું ચેપ્ટર અગિયાર છે તો એ પણ તમારે વ્યવસ્થિત તૈયાર કરવું જોઈએ ચેપ્ટર ઓછા પ્રશ્નોમાં વધુ માર્ક્સનું તમને મળી રહે એ પ્રકારનું ચેપ્ટર છે તમે જોઈ શકો છો ચેપ્ટર બારનો ગુણભાર નવ માર્ક્સનો છે ચેપ્ટર અગિયારનો ગુણભાર દસ માર્ક્સનો છે બરાબર છે તો આ ચેપ્ટર અગિયાર અને બાર બંનેની વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ અને ચેપ્ટર તેર જે છે એનો અગિયાર માર્ક્સનો ગુણભાર છે અને ઘણું બધું રેડિયો એક્ટિવિટીની નીકળી ગયું હોવાથી ચેપ્ટર બારમાં જે છે એ આરવાળું સૂત્ર છે ઊર્જાનું સૂત્ર છે એ તારવાનું નીકળી ગયું છે ચેપ્ટર તેરમાંથી રેડિયો એક્ટિવિટી નીકળી ગયું છે તો ઘણું બધું નાનો કોર્સ હોવા છતાં આનો ગુણભાર ઘણો વધારે કહેવાય અને પ્લસ તમને બેનિફિટ એ પણ છે કે જનરલ ઓપ્શન છે બરાબર છે તો આટલું કરવાથી તમને સારામાં સારા માર્ક્સ આવી શકે છે તમારું પાર્ટ બી જે છે એ પંચોતેર માર્ક્સનો હશે ટોટલ જનરલ ઓપ્શન સાથે તો એ પંચોતેર માર્ક્સમાંથી તમારે પચાસ માર્ક્સનું ગોતવાનું છે તો પચાસ માર્ક્સનું તમને આરામથી આ અસાઇનમેન્ટમાંથી મળી રહેશે તો તમારે વ્યવસ્થિત આટલી તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ ફાયદો થશે અહીંયા તમને જોઈ શકો છો આ પ્રેક્ટિકલ લિસ્ટ છે નવા પ્રમાણે પ્રેક્ટિકલ લિસ્ટ છે એ પ્રેક્ટિકલ લિસ્ટ પ્રમાણે તમે ટચ કરશો તો વિડીયો પણ જોઈ શકશો આપેલી યુટ્યુબ ચેનલની મુલાકાત લેજો સુધીર ગામવા સર્ચ કરશો એટલે યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો જોઈ શકશો એ સિવાય તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની પીડીએફ એકસો દસ દાખલા આપણે કાઢેલા છે એની પીડીએફ અને એમસીક્યુની પીડીએફ પણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો